હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. આજે આપણે ડિસ્કસ કરવાના છે ખવાણ અટકાવવાની પદ્ધતિઓ, એટલે કે કોરોઝન પ્રિવેન્શન મેથડ્સ. બરાબર. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ તો ખવાણ અટકાવવાની મુખ્ય પદ્ધતિઓ, એટલે કે બેઝિક મેથડ્સ ફોર કોરોઝન પ્રિવેન્શન. તો સૌપ્રથમ આપણને કીધું કે યંત્રોના ભાગો માટે શુદ્ધ ધાતુનો ઉપયોગ. બરાબર. યંત્રોના ભાગો માટે શુદ્ધ જે પ્યોર મેટલ હોય ને તેનો આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ બીજું કીધું કે યંત્રોના ભાગોનું હીટ ટ્રીટમેન્ટ. બરાબર. યંત્રો ભાગો છે તેનું હીટ ટ્રીટમેન્ટ બરાબર થયેલું હોવું જોઈએ. ત્યારબાદ યંત્રોના ભાગોને પ્રોટેક્ટિવ પડ, યંત્રોના ભાગોને પ્રોટેક્ટિવ પડ એટલે કે પ્રોટેક્ટિવ કોટિંગ, પડ એટલે કોટિંગ ઓન મશીન કમ્પોનન્ટ, તેના દ્વારા પણ આપણે અટકાવી શકીએ કોરોઝનને. પછી ખાસ પ્રકારની મિશ્ર ધાતુનો ઉપયોગ, એટલે કે યુઝ ઓફ સ્પેશિયલ એલોય કોઈ યુઝ કરે તેના લીધે બી ખવાણ નથી થતું એટલે કોરોઝન નથી થતું. એ જ રીતે યંત્રોના ભાગોની ડિઝાઇનમાં ફેરફાર કરી નાખીએ તો તેના કારણે પણ આપણે ખવાણ અટકાવી શકીએ, એટલે ચેન્જ ઇન ડિઝાઇન ઓફ મશીન કમ્પોનન્ટ. બરાબર. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ યંત્રોના ભાગો બનાવવા શુદ્ધ ધાતુનો ઉપયોગ, એટલે કે યુઝ ઓફ પ્યોર મેટલ્સ ફોર મશીન પાર્ટ્સ, એવું આપણે કહી શકીએ. ક્લિયર. તો શુદ્ધ ધાતુનો ઉપયોગ કરવાથી કઈ વાત કરીએ આપણે, યંત્રોના ભાગો બનાવવા શુદ્ધ ધાતુનો ઉપયોગ. બરાબર. તેની અંદર કીધું છે કે શુદ્ધ ધાતુનો ઉપયોગ કરવાથી ખવાણ અટકે છે. બરાબર. તો શુદ્ધ તાંબાની સપાટી વાતાવરણના સંપર્કમાં આવે, શુદ્ધ તાંબાની સપાટી જ્યારે કોઈ વાતાવરણના સંપર્કમાં આવે ત્યારે તેના પર એક પડ બને છે. એક મતલબમાં પડ બની જાય, લેયર જેવું બની જાય, તો આપણે કહી શકીએ ને, અને તેનું ખવાણ થતું નથી. બરાબર. તો ધાતુઓમાંથી અશુદ્ધિઓ ખવાણ પ્રતિરોધકનો ગુણધર્મ ઘટાડે છે. બરાબર. એ મતલબમાં ધાતુઓમાંથી અશુદ્ધિઓ જે હોય ને તે ખવાણની પ્રતિરોધકતાનો ગુણધર્મ ઘટાડે છે. બરાબર. તો મશીન અને ઇક્વિપમેન્ટનું થોડું ખવાણ થાય છે, મશીન અને ઇક્વિપમેન્ટનું થોડું ખવાણ થાય છે અને તેને ચલાવી શકાય, પરંતુ ફાઇન મેશની જાળી અને ઓરિફિસ વગેરેના ચોક્કસ માપ જાળવવાની જરૂર હોવાથી, બરાબર ને, તો તેઓનું ખવાણ નિવારવું જ પડે છે. બરાબર. તો જોઈતા સામર્થ્ય એટલે કે ઉષ્ણ તાપમાન અને ડિઝાઇનની મર્યાદાઓ પ્રમાણે અનુકૂળ જ હોય તે જ મટીરિયલમાંથી, બરાબર ને, અનુકૂળ જ હોય તો તે જ મટીરિયલમાંથી આવા પાર્ટ્સ બનાવવા જોઈએ. બરાબર. જે પાર્ટ્સ છે તે બનાવી શકાય. તો વળી કે શુદ્ધ એલ્યુમિનિયમનું કાસ્ટિંગ કરેલી મિશ્ર ધાતુ કરતાં પીટિંગ ખવાણ ખૂબ જ ઓછું થાય. પીટિંગ એટલે મેઇન હોલ, પિન હોલ હોય ને તે ટાઈપનું આપણે કહી શકીએ ને. અને જ્યાં વાતાવરણની ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા, જ્યાં વાતાવરણની ઇલેક્ટ્રોકેમિકલની પ્રક્રિયા પ્રક્રિયાથી મતલબમાં ખવાણ થવાની શક્યતા હોય ત્યાં શુદ્ધ ધાતુના પાર્ટ્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. અને શુદ્ધ ધાતુની કિંમત વધુ છે આપણને ખબર છે,
અને વોલ્ટ અને તેના યાંત્રિક ગુણધર્મો મિશ્ર ધાતુના ગુણધર્મોને મતલબમાં શું કરે બરાબર ને તેના યાંત્રિક ગુણધર્મો મિશ્ર ધાતુના ગુણધર્મોથી જ મતલબમાં કેવું કે હોવાથી જ્યાં સુધી ધાતુના પાર્ટ્સ નબળા હોય મતલબ બરાબર કે શુદ્ધ ધાતુના પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે તો અનિવાર્ય જરૂરી એ હોય મતલબમાં જરૂર હોય ત્યાં જ શુદ્ધ પાણીના ધાતુના મતલબ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો યંત્રોના ભાગોનું હીટ ટ્રીટમેન્ટ. યંત્રોના ભાગોનું હીટ એટલે કહીએ કે હીટ ટ્રીટમેન્ટ ઓફ મશીન કમ્પોનન્ટ્સ. તો એની અંદર આપણને કીધું છે કે પાર્ટ્સનો ઘસારો અને ખવાણ બંને ઘટાડવા માટે બરાબર પાર્ટ્સનો ઘસારો બી થવો જોઈએ અને ખવાણ બી થવું જોઈએ તો તે બંનેને મતલબમાં ઘટાડવા માટે પાર્ટ્સની તાકાતની ભૂમિકા અગત્યની છે. રાઈટ, તો પાર્ટ્સની સપાટીઓને હાર્ડનિંગ કરવાથી પાર્ટ ઘસારો અવરોધક બરાબર પાર્ટ્સનો ઘસારો અને ખવાણ બંને ઘટાડવા માટે પાર્ટ્સની તાકાતની ભૂમિકા અગત્યની. રાઈટ, સપાટીઓની હાર્ડનિંગ કરવાથી હોય પેટ્રોલ રાઈટ તો પાર્ટ્સની સપાટીઓને હાર્ડનિંગ કરવાથી પાર્ટ્સ ઘસારામાં પ્રતિરોધક બને છે અને યોગ્ય પ્રકારની હીટ જે છે બરાબર ટ્રીટમેન્ટ હીટ ટ્રીટમેન્ટ રાઈટ તો યોગ્ય પ્રકારની હીટ ટ્રીટમેન્ટ પાર્ટ્સને ખવાણ પ્રતિરોધક બનાવે. ક્લિયર? તો પાર્ટ્સ ઘડતર મતલબમાં શીત કાર્યથી કરવામાં આવે છે એટલે કૂલન્ટ દ્વારા એમ બરાબર છે. શું કરવામાં આવે તો ત્યારે તેમાં આંતરિક સ્ટ્રેસ રહી જાય. ઇન્ટરનલ સ્ટ્રેસ જે છે ને મતલબમાં આપણે વાત કરીએ તો આ મારી પાસે એક બ્લોક છે એનું આ તરફ ખેંચું આ તરફ ખેંચું બરાબર છે આ તરફ ખેંચું તો આ સ્ટ્રેસ બહારની બાજુ લાગે પણ આ જે મટીરિયલ છે તેની વચ્ચે બી સ્ટ્રેસ લાગતા હોય ને. ત્યારે કે હું મટીરિયલ છે ને અલગ અલગ આ તૂટી ગયું બરાબર એક આ બાજુ ખેંચતા હતી ને આ બાજુ ખેંચતા હતી બરાબર બ્રેક થયું પણ આ ઇન્ટરનલ સ્ટ્રેસ આની અંદર લાગતા હોય ને આ રીતે હા ને આખું આ બોક્સ હતું મારું આ હતું તો એને આ ઇન્ટરનલ સ્ટ્રેસીસ કહેવાય ને આંતરિક સ્ટ્રેસ તો તે રહી જાય એવું આપણે કહી શકીએ બરાબર. તો આવા પાર્ટ્સને સ્ટ્રેસ રિલીવ કરવા માટે આપણે શું કરીએ તો હીટ ટ્રીટમેન્ટ કરવાથી સ્ટ્રેસનું ખવાણ અટકાવી શકાય છે. તો સ્ટીલના પાર્ટ્સને અપર ક્રિટિકલ ટેમ્પરેચર એટલે કે તાપમાનથી 30-70 ડિગ્રી જેટલા ઊંચા ઊંચા તાપમાન સુધી મતલબમાં ગરમ કરી મટીરિયલનું ફેઝ ટ્રાન્સફોર્મેશન થાય ત્યાં સુધી જ મતલબમાં આ જ તાપમાને જાળવી શકીએ છીએ અને અતિ ઝડપી કુલિંગ કરીને તેનું ખવાણ પ્રતિરોધક વધારી શકાય છે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ તો યંત્રના ભાગોને પ્રોડક્ટિવ પોડ એટલે કે પ્રોટેક્ટિવ કોટિંગ ઓન મશીન કમ્પોનન્ટ. તો એની અંદર આપણે કીધું કે અધાતુના પડ અને લાઇનિંગ મટીરિયલો ખવાણ અટકાવવાના મુખ્ય ભૂમિકા અદા કરે છે. ધારો કે આપણે લઈ લઈએ તો 10 માઇક્રોન જાડાઈનું કલરનું પડ 100 માઇક્રોન જાડાઈના ગ્લાસ ફાઇબર રેઇનફોર્સ્ડ સિસ્ટમ કે ઇલેક્ટ્રોમેટિક અને પ્લાસ્ટિસાઇઝ પદ્ધતિથી ચડાવેલા પડ ખવાણ રક્ષક બને છે. તો ધાતુ અને ગ્લાસ ફાઇબરના પડ ચડાવેલા સ્ટીલનું ખવાણ અટકે છે. એ જ રીતે 5 માઇક્રોન
જાડાઈનું નિકલનું પડ પણ ધાતુના પાર્ટ્સની સપાટીને ખવાણ સામે રક્ષણ આપતું હોય છે. તો આપણે માની લઈએ કે ધાતુ ક્લેડિંગ બરાબર છે, કલાઈ જેવું કહીએ ને આપણે, તે ક્લેડિંગ અને એક્સપ્લોઝિવ ફોર્મિંગથી પણ ધાતુના પાર્ટ્સને પડ ચડાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. તો ખવાણ થતી ધાતુ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ જો ખવાઈ જતું હોય ને, તો તેના પર આપણે અંદરની બાજુ આપણે જે પ્રેશર વેશરને બધું બનાવીએ તેની અંદર ખવાણ થતું હોય ને, તો એની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી, કેમ કે એ સતત જે પ્રેશર વેશરને બધું તો કેમિકલ કમ્પોઝિશન કેવું હોય તો એ સતત પેલોમાં કોન્ટેક્ટમાં આવે તો કાટ લાગવાના ચાન્સીસ, પણ આપણે શું કરીએ એની અંદર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી દેતા હોય છે, એટલે એ મતલબમાં એ કોટિંગ ટાઈપ જેવું થઈ જાય બરાબર છે ને, તેની અંદર ખવાણ થતું નથી પછી. તો એટલે જ તો કીધું કે 5 માઇક્રોન જાડાઈનું નિકલનું પડ પણ ધાતુના પાર્ટ્સની સપાટી ખવાણ સામે રક્ષણ આપે અને ધાતુનું ક્લેડિંગ અને એક્સપ્રેસિંગ કરી શકીએ. તો મેટલ સિમેન્ટેશન વેપર ડિપોઝિશન જેવી પ્રક્રિયાથી ઓછા ખવાણ દરથી ધાતુનું પડ ચડાવવામાં આવે છે. તો અધાતુના પડ ખવાણ પ્રતિરોધક બક્ષે છે અને પેઇન્ટિંગ છે, વાર્નિશિંગ છે, એનેમલિંગ છે, તે જ રીતે એનોડાઇઝિંગ પ્રક્રિયાથી ઓછું ખવાણ પેલા ખવાણ પ્રતિરોધક અધાતુના પડ ચડાવવામાં આવે છે. કેમિકલ પ્રક્રિયા માટેના સાધનોને નિયોપ્રિન, ફિનોલેક્સ જેવા કે કોટિંગ ચડાવીને અને એસિડ સામે મતલબમાં ખવાણ પ્રતિરોધક બનાવવા ઉપકરણો પર ગ્લાસ લાઇનિંગ ચડાવીને ઉપયોગમાં લેવામાં આવે છે બરાબર. તો પાર્ટ્સ પર ચડાવેલ કોઈ પણ પ્રકારનું પડ હોય તો તે નીકળી જતા નવેસરથી આવું પડ ચડાવી ખવાણ બરાબર ને, તો નવેસરથી આવું પડ ચડાવી ખવાણ સામે રક્ષણ મેળવી શકાય. તો સપાટી પર આવા પડ ચડાવવાથી ખર્ચાળ મટીરિયલનો ઉપયોગ પણ ઘટાડીને પાર્ટ્સ ખર્ચ ઘટાડવામાં આવે છે. નહીં તો શું કરવું પડે કે ખવાણ થઈ જાય એટલે કે આખો પાર્ટ જ આપણે રિપ્લેસ કરતા હોય, પણ આવી રીતે કોટિંગ કરેલું હોય તો વાંધો નહીં આવે એમ, બા ખવાણ નહીં થાય એટલે આપણું પાર્ટ છે તે સચવાઈ રહે. એ જ રીતે અધાતુના પડ માટે પેઇન્ટનો ઉપયોગ થાય છે. અધાતુ જો હોય ને તેના પડ માટે આપણે એવો પેઇન્ટ કરીએ કે જેના કારણે ખવાણ નહીં થાય, કે પેઇન્ટ ઉપરાંત પ્લાસ્ટિક છે, રબર છે, બિટુમિન છે અને પીચ જેવા અન્ય અધધાતુઓ પડોનો ઉપયોગ પણ થાય છે એવું આપણે કહી શકીએ. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ તો ખાસ પ્રકારની મિશ્ર ધાતુઓનો ઉપયોગ, એટલે કે યુઝ ઓફ સ્પેશિયલ એલોય. તો એની અંદર જોયું તો આપણે કોબાલ્ટ છે, નિકલ અને કોપર કેટલા, તો 0.25-0.3% પ્રમાણોમાં ઘટકો દર્શાવતી મિશ્ર ધાતુ વાતાવરણની અસરથી જ થતા ખવાણ પ્રતિરોધક છે એવું આપણે કહી શકીએ. તો આવી ધાતુઓ ક્ષારવાળા પાણીમાં પણ ખવાણ પ્રતિરોધક આપે છે. મેંગેનીઝ અને તાંબા મિશ્ર ધાતુઓ ખવાણની પ્રક્રિયાને ખૂબ જ શું કરે તો એ ધીમી પાડી દે. તો આથી શું થાય કે ભાઈ 0.2% તાંબુ ભેળવીને વાતાવરણના સીધા સંપર્કમાં આવતા કાળા પતરાને કાટ પ્રતિરોધક બનાવી શકાય છે બરાબર. એ જ રીતે વાત કરીએ તો લો એલોય કાર્બન સ્ટીલમાં પણ 5% જેટલું નિકલ છે, મેંગેનીઝ છે, કોપર છે તેવી મિશ્ર ધાતુ કરવાથી ખવાણ પ્રતિરોધકતાનો ગુણધર્મ ખૂબ જ સુધરે છે અથવા તો વધારી શકાય એવું આપણે કહી શકીએ ને. ત્યારબાદ ક્રોમિયમ નિકલ સ્ટીલની ખવાણની પ્રતિરોધકતા ખૂબ જ જાણીતી છે, એ તો આપણે ક્રોમ કરાવી, કોઈ પણ મટીરિયલ ક્રોમ કરાવીએ, પ્લેટિંગ કરાવીએ બસ એની એફિશિયન્સી વધે એવું આપણે કહી શકીએ ને. તો નિકલ કાસ્ટ આયર્ન પણ સારું ખવાણ પ્રતિરોધક છે. તે જ રીતે તાંબાની મિશ્ર ધાતુઓ કેલ્શિયમ ક્લોરાઇડ જેવા બ્રાઇન સોલ્યુશન માટેના ઉપકરણોને ખવાણ પ્રતિરોધક બનાવે છે બરાબર. તો આ જ રીતે મતલબમાં આપેલું છે આપણને યંત્રભાગોની ડિઝાઇનમાં ફેરફાર, એટલે કે ચેન્જ ઇન ડિઝાઇન ઓફ મશીન કમ્પોનન્ટ. તો એની અંદર આપણે કહીએ કે ભાઈ વાલ, પંપ અને ડ્રેઇન નોઝલ સતત ડ્રેઇનેજ થાય તેમ ડિઝાઇન કરવા જોઈએ. ત્યારબાદ
હા ને, સતત ડ્રેઇનેજ થાય તેવું હોવું જોઈએ, કેમકે જો અંદરને અંદર હશે તો કોરોઝન થઈ જાય, બરાબર છે. પછી બટ જોઈન્ટનો ઉપયોગ કરો, જેથી કરી શું થાય તો જરૂર હોય ત્યાં લેપ જોઈન્ટ સળંગ વેલ્ડિંગથી કરી શકો, વેલ્ડિંગ કરો, બરાબર છે. લેપ જોઈન્ટ સળંગ વેલ્ડિંગથી કરો, બરાબર છે, એવી આપણે કહી શકીએ. એ જ રીતે બે ધાતુ વચ્ચે ઇન્સ્યુલેશન કરો, બરાબર, બે ધાતુને ગેલ્વેનિક સિરીઝ પ્રમાણે નજીકની પસંદ કરો. ફેબ્રિકેશન મટીરિયલમાં પૂરા સ્પેસિફિકેશન આપો, બરાબર. ત્યારબાદ પાર્ટ્સ સપાટીઓને ધૂળ રજકણો ચિપ્સથી રક્ષણ કરો, બરાબર, એવું ડિઝાઇન કરવાનું આપણે. પછી ક્રેક્સવાળા પાર્ટ્સ કે મટીરિયલનો ઉપયોગ નિવારો, ક્રેક હોય ત્યાં બી મતલબમાં એ શું ધીમે ધીમે ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે તો અંદર અંદર કાટ લાગતો જાય ને ખવાતું જાય મટીરિયલ, એવું આપણે કહી શકીએ ને. એ જ રીતે વાતાવરણના સંપર્કમાં આવતા પાર્ટ્સ ખવાણ પ્રતિરોધક મટીરિયલોના બનાવો, બરાબર. વાતાવરણના સંપર્કમાં આવતા પાર્ટ્સ ખવાણ પ્રતિરોધ, જે મતલબમાં જે વાતાવરણના કોન્ટેક્ટમાં આવતું હોય પણ તે મટીરિયલ જેવું બનાવો ને કે એનો પ્રતિરોધ કરે અને રેઝિસ્ટ કરે, બરાબર, તેવા મટીરિયલ બનાવો. ત્યારબાદ રેસિડ્યુઅલ સ્ટ્રેસ ઘટાડો, જે રેસિડ્યુઅલ સ્ટ્રેસ હોય તે પણ આપણે ઘટાડવો જોઈએ ડ્યુરિંગ ધી ડિઝાઇન. પછી એનોડિક ધાતુ રાખો, તેને બદલવાની સરળતાવાળી ડિઝાઇન કરો. અને પ્રવાહી અને ગેસના ફ્લોના વમણો, બરાબર, પ્રવાહી અથવા ગેસના ફ્લોના વમણો અને ટકરાવ ઘટાડી ઇરોઝન અને કોરોઝનની અસર ઘટે તેવી ડિઝાઇન કરો, બરાબર. અને ઇરોઝનમાં કીધું કે ભાઈ કેથોડિક પ્રોટેક્શન ડિઝાઇન કરો, એવું પણ આપણને કીધું છે. ત્યારબાદ મતલબમાં 12 કીધું કે પાર્ટ સપાટીની વધુ સારી સરફેસ ફિનિશ પસંદ કરો. ત્યારબાદ પાર્ટ્સનો વાતાવરણના ભેજ અને ઓક્સિજનનો સંપર્ક જે છે તે સમિતિ કરતી ડિઝાઇન કરો. ત્યારબાદ ખવાણ પ્રતિરોધક ઘટકોવાળી મિશ્રધાતુનો ઉપયોગ સૂચવો. એ જ રીતે પાર્ટ્સ પર યોગ્ય કોટિંગ પ્રક્રિયા કરવાનું સ્પષ્ટ જણાવો કે ભાઈ આ ક્રોમિયમ કરવાનું છે કે આ કરવાનું છે કે તે કરવાનું, બરાબર છે, કયું પડ ચડાવવાનું છે તે પ્રમાણે. એ રીતે પાર્ટ્સની સપાટીઓની હાર્ડનેસ મુકરર કરો કે ભાઈ પાર્ટ્સની હાર્ડનેસ બરાબર છે ને, બરાબર. એ રીતે તો શુદ્ધ ધાતુના પાર્ટ્સ બનાવવા માટેની વિચારસરણીનો પણ અમલ કરવો જોઈએ. ક્લિયર?